डियर स्टूडेंट्स, विद्युत चुंबकीय प्रेरण रबर जेड वाली नहीं जना गुजरात ना एमसीक्यू तो गुजरात 2014 के अंदर पूछा गया था प्रश्न। एक समान चुंबकीय क्षेत्र के अंदर एक वर्तुलाकार आर त्रिज्या की रिंग मुके है और आ एक समान चुंबकीय क्षेत्र है ये b = b0 + α t आ गया तो दरमियान ईएमएफ के ईएमएफ शोधवा बराबर। अगर ईएमएफ का सूत्र आपने जानिए डीफाई बाय डीटी का कलाज, परंतु अपने को ये ध्यान हुआ चाहिए तो फैराडे ने नियम के अनुसार आपने माइनस निशानी मुके छे कारण के आनी अंदर जो उत्पन्न થતો चुंबकीय फ्लक्स ये ईएमएफ નો શું કરે છે વિરોધ કરે છે એટલે માઈનસ લખીએ છીએ। તો ફાઈ ની કિંમત તો છે નહી આપણી જોડે, આપણી પાસે બી ની કિંમત છે તો e is equal to minus d by dt b into a લખી શકીએ કારણ કે ફાઈ is equal to સૂત્ર છે b into a ફાઈ પા બરાબર ફાઈ પા विद्युत चुंबकीय फ्लक्स सॉरी चुंबकीय फ्लक्स बराबर चुंबकीय क्षेत्र अने एरिया बी की कीमत तुमने आ गई है एरिया निकालिए कॉमन डी बाय डीटी बी की कीमत है आपकी बी जीरो प्लस अल्फा टी ओके। अब यहां रिंग है वर्तुलाकार है तो पाई आर स्क्वायर आवशे डी बाय डीटी b0 प्लस अल्फा डी t ના સાપેક્ષે વિકલન કરવાનો થશે। હવે અહીંયા તો t છે મતલબ અચળ છે તો અચળ નું વિકલન શૂન્ય તો e બરાબર માઈનસ પાઈ r સ્ક્વેર આનું વિકલન શૂન્ય પ્લસ અલ્ફા t માં અલ્ફા તો અચળ છે અને t નું t સાપેક્ષે વિકલન 1 થાય e बराबर माइनस पाई आर स्क्वायर अल्फा जो तो मने क्लियर आ तुम्हारो आंसर छे। गुजकेट 2014 के अंदर पूछाई गई तो एक बीजो प्रश्न जेनी अंदर तुमने आटा की संख्या आपेली छे 500 n बराबर कितना छे 500 बराबर। પછી તમને આપેલું છે એરિયા એટલે ક્ષેત્રફળ 0.15 મીટર નો વર્ગ। મેગ્નેટિક ફિલ્ડ તમને આપેલું છે, મેગ્નેટિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે 2 ટેસ્લા થી લઈ અને 1 ટેસ્લા થાય છે એટલે શરૂઆતમાં છે 2 ટેસ્લા ये तो क्षेत्रफल छे अचल हो तो e is equal to minus n a db એટલે ફેરફાર b2 minus b1 એટલે ડિવાઇડ બાય b ઓકે તો e is equal to હવે કિંમત કે -500 એરિયા આપણે આ
આપેલો છે 0.15 બરાબર b2 ની કિંમત છે 1 b1 ની છે 0.2 અને d3 ની કિંમત છે 0.4 બરાબર તો e is equal to minus 500 15 / 100 લખી શકાય સિમ્પ્લિફિકેશન માટે આ 0.8 અને નીચે 0.4 બરાબર પોઈન્ટ પોઈન્ટ કેન્સલ જાજુ 8 થઈ જશે 0 0 અહીંયા પણ કેન્સલ તો 15 55 75 અને ગુણ્યા 2 આ કેન્સલ બરાબર એ માઈનસ 150 વોલ્ટ અને ઈએમએફ ઓકે તો આમાં જુદી જુદી કિંમત બદલીને પણ ક્વેશ્ચન પૂછાઈ શકે
ખાસ સમજો આ કન્સેપ્ટ આપણે એનસીઆરટી માં નથી આને આપણે ગતિકીય ઈએમએફ કહે છે ગતિકીય ઈએમએફ લંબચોરસ ઉજળાની અંદર હોય તાર કાં તો વાહક ગતિ કરતો હોય તો એમાં ગતિકીય ઈએમએફ ઉત્પન્ન થાય ગતિકીય ઈએમએફ નું સૂત્ર E બરાબર બાહુ એવું આપણે યાદ રાખવું બરાબર પરંતુ અહીંયા વેગ નથી આપણે પ્રવેગ આપણે તમે જાણો છો વેગ ઉપરથી પ્રવેગ શોધવો હોય તો શું કરવું પડે એક વખત વિકલન કરવું ચાલો DE ડિવાઇડ બાય DT હું અહીંયા વિકલન કરું તો B તો કોન્સ્ટન્ટ છે અચળ છે L પણ અચળ છે તો DV બાય DT કરીએ તો આ સૂત્ર તમને DE ડિવાઇડ બાય DT બરાબર B એક્સેલરેશન વેગનું વિકલન થાય એક્સેલરેશન કે પ્રવેગ BL આ ત્રણે ત્રણની કિંમત આપેલી છે એટલે ગુજકેટ 2015 નો દાખલો ડાયરેક્ટ તમારે શોધવો આ સૂત્ર હિન્ટ મેં તમને આપી છે ઓકે નીટ 2019 માં એકદમ ઈઝી ક્વેશ્ચન પૂછાઈ ગયેલો બરાબર એવું કીધું કે નીચેનામાંથી સામા ઘૂમરી પ્રવાહનો ઉપયોગ થતો નથી ઘૂમરી પ્રવાહની થિયરીની અંદર એના ઉપયોગો વિશેની આપણે ચર્ચા કરી એમાં ઘૂમરી પ્રવાહનો ઉપયોગ વિદ્યુત ચુંબકમાં થાય છે મેગ્લેવ બ્રેડની અંદર પણ થાય અને ઇન્ડક્શન ભઠ્ઠીઓ હોય એની અંદર પણ થતો હોય છે તો એમાં નથી થતો હોતો તો જે ઇલેક્ટ્રિક હીટર છે એનો કોઈ ઉલ્લેખ નથી ઇલેક્ટ્રિક હીટરમાં ઉપયોગ એનો થતો હોતો નથી નીટ 2019 નો પ્રશ્ન છે બરાબર ડાયરેક્ટ નોલેજ બેઝ ક્વેશ્ચન કહેવાય એને નીટ 2019 ની અંદર બીજો પ્રશ્ન ઈએમએફ આધારિત છે E બરાબર માઇનસ એન ડી ફાઈ બાય ડી ટી જેને આપણે ફેરાડે નો નિયમ કહીએ છીએ એન આટાઓ અનાધારિત પણ પૂછાઈ ગયેલો છે બરાબર એવી જ રીતે એક કન્સેપ્ટ બીજો પણ તો આપણે જોડે કે વર્તુળાકાર ગુચળા માટે ઈએમએફ શોધવાનું સૂત્ર વર્તુળાકાર ગુચળા માટે જો ઈએમએફ શોધવું હોય તો વર્તુળાકાર ગુચળું આર ત્રિજ્યા બરાબર તો એના માટે ઈએમએફ શોધવાનું સૂત્ર હતું બી ઓમેગા આર સ્ક્વેર ડિવાઇડ બાય 2 આ સૂત્રને આધારિત પણ ગુજકેટની અંદર ઘણી વખત એમસીક્યુ પૂછાતા હોય છે ઓકે તો પ્રેક્ટિસ માટે આવા જુદા જુદા તમે 50 એમસીક્યુ સોલ્વ કરીશું જેની અંદર બધા જ વેરિએશન લેવાના થાય જેડબલી નીટ અને ગુજકેટ એના પરના આધારિત આવા એક્ઝામ્પલ છે જેની અંદર તમે વેલ્યુ ચેન્જ કરી શકો અને વેલ્યુ ચેન્જ કરી અને 50 એમસીક્યુની તમારે પ્રેક્ટિસ કરવાની થાય ઓકે થેન્ક યુ વેરી મચ